ધોરણ 4 વિષય ગણિત સ્વાધ્યાય 14 સ્માર્ટ ચાર્ટ વિશે આપણે હવે આજે સમજવાનું છે। સ્વાધ્યાય એકદમ સહેલું છે। તમારે જે રકમ આપી હોય એ બે વચ્ચેનો તફાવત શોધવાનો, તફાવત આવે એટલે બાદબાકી આવે એ આપણને આવડે છે। તો આપણે સ્વાધ્યાયની શરૂઆત કરીએ તો દાખલા નંબર 1 કે તમને આપેલું છે કે ટીવી નો કાર્યક્રમ, બાળકોની સંખ્યા, टीवी नो कार्यक्रम और बाळकोनी संख्या। दरेक विद्यार्थी मित्रों ध्यान आपशे, अहींया रमत गमत में बाळकोनी संख्या 10 छे, कार्टून सीरियल जोवामां 18 छे, संगीत में 11 छे, सीरियल जोवामां 2 बाळको छे, समाचार में 1 छे, हास्य में 9 छे। दरेक बाळकोने कार्टून जोवानुं बहु गमे छे, बराबर। हवे आपणे अहींया चार्ट जे आप्यो छे ए तमने जे बाळकोने जे सीरियल में रस छे एना विषय आपेलो छे। हवे एना उपरथी आपणे प्रश्नना जवाब लखीए। केटला बाळकोने संगीत पसंद छे? स्वाध्याय सहेलू छे, तमारे खाली जोई जोईने ज आमां लखवानुं छे। हवे जो हवे केटला बाळकोने संगीत पसंद छे तो अहींया तमने संख्या आपेली ज छे तो तमारे केटला लखवाना छे? 11। हास्य कार्यक्रम केटला बाळकोने पसंद छे? चार्टमां जोवानुं अने जवाब लखवानो तो के 9। कयो कार्यक्रम सौथी वधु बाळकोने पसंद छे? तो तमे आनी अंदर जो कि बाळकोनी संख्या नी अंदर तमने जे आपेलू छे के मां सौथी वधारे बाळकोने कई सीरियल गमे छे तो के 18। बाळकोने सौथी वधु कयो कार्यक्रम सौथी वधु बाळकोने पसंद छे? तो के 18 बाळकोने कई सीरियल गमे छे? तो के कार्टून। कयो कार्यक्रम ओछा बाळकोने पसंद छे? तो कयो कार्यक्रम थी के जे ओछा लोकोने गमे छे? तो के समाचार छे। ए केटला बाळकोने गमे छे? खाली एक જ બાળકને ગમે છે। અહીંયા 18 છે એ બાળકોની સંખ્યા છે અને સિરિયલનું નામ કાર્ટૂન છે। રમત ગમત પસંદ કરતા બાળકો સિરિયલ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે? જો વધારે કે ઓછા આવે ત્યારે આપણે તફાવત શોધવાનો આવે। તો તફાવત શોધવાનું આપણે પહેલા જોઈએ કે રમત ગમત પસંદ કરતા બાળકો કેટલા છે? 10। અને સિરિયલ પસંદ કરતા બાળકો કેટલા છે? તો કે 2। સિરિયલ પસંદ કરતા બાળકો કરતા કેટલા વધારે છે? તો રમત ગમતના 10 છે અને સિરિયલના 2 છે। તફાવત કરો તો કેટલા આવે? 8। તો અહીંયા 8 બાળકો જે છે એ સિરિયલ કરતા એમને રમત ગમત વધારે જોવી ગમે છે। સંગીત પસંદ કરતા બાળકો કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે? હવે સંગીત પસંદ કરે છે કેટલા? તો કે 11। કાર્ટૂન કેટલા જોવે છે? તો કે 18। કાર્ટૂન પસંદ કરતા બાળકો કરતા કેટલા ઓછા છે? તો કે 18માંથી 11 બાદ કરો તો કેટલા આવે? 7। તો તમારે અહીંયા 7 લખવાનું। ખ્યાલ આવી ગયો દરેક વિદ્યાર્થીને કે સ્વાધ્યાયમાં કેવી રીતે દાખલા ગણવાના છે, કુલ બાળકોની સંખ્યા કેટલી છે? તો તમને આ જે સંખ્યા આપી છે તેનો સરવાળો કરવાનો છે તમારે। તો જો ગણો 9 ને 10 ને 2 12, 12 ને 1 13, 13 ને 8 કેટલા થાય? 21 નો 1 રો, વધી 2 2 ને 1 3 ને 4 ને 1 5, કેટલા છે કુલ બાળકો? 51। સ્વાધ્યાયમાં ખબર પડી તમને પહેલા દાખલામાં, બરાબર। હવે આપણે બીજો દાખલો જોઈએ। જો તમને સ્વાધ્યાય પોથીની અંદર તમે જુઓ દાખલા નંબર 2, મુખ્ય ખોરાકમાં અનાજમાં છે ચોખા, ઘઉં, બાજરી, મકાઈ, જુવાર અને રાગી। સવાલ છે કે ઘઉંના બાળકો ચોખા જે તમે ખાવ છો એમાં કેટલા બાળકોને ચોખા ખાવા ગમે છે? તો કે 6। ઘઉંની સંખ્યા બાળકોની છે 32, બાજરીમાં છે 13, મકાઈમાં છે 2, જુવારમાં 1 અને રાગીમાં 1। એટલે હવે આપણે આ દાખલો ગણો એના ઉપર તમને આ દાખલો આવડશે। તો જો પહેલો સવાલ છે કે મોટા ભાગે બાળકોને શેમાંથી બનેલો ખોરાક વધુ પસંદ છે, તો તમે જે સંખ્યા જોશો તો તેમાં તમને ખ્યાલ આવશે કે કઈ સંખ્યા છે વધારે શેમાં છે? તો કે ઘઉંની અંદર। ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યાની તુલનામાં ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યા વધારે છે, ઓછી છે કે બરાબર છે? તો ચોખામાંથી બાળકોની સંખ્યા 6 છે ખાવા ગમે છે, ઘઉંમાં 32 છે, તો ઘઉંમાંથી બનેલી વસ્તુઓ ખાવાવાળા બાળકોની સંખ્યા કેવી થશે? તો કે વધારે થશે, ઘઉંમાં
32 છે અને ચોખામાં કેટલી છે 6 છે એટલે ઘઉંની સંખ્યા ખાવા વાળા વધારે છે પ્રશ્ન નંબર 3 જોઈએ આપણે મકાઈમાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકોની સંખ્યાની તુલનામાં રાગીમાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકો ખાલી જગ્યા છે જો હવે શું કે છે મકાઈથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકોની સંખ્યા મકાઈમાં કેટલી છે તો કે 2 અને રાગીમાંથી બનેલી વસ્તુ કેટલી ખાવા ગમે છે તો કે 1 તો શું કે છે રાગીમાંથી બનેલી વસ્તુ ખાવા વાળા બાળકો વધારે છે કે ઓછા મકાઈ માં કરતા રાગી માંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકો કેવા છે તો કે ઓછા છે ઘઉં માંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા અને બાજરી માંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકોની સંખ્યાનો તફાવત શોધો ઘઉં ના કેટલા છે તો કે 32 અને બાજરી ના કેટલા છે 2 તો તેનો તફાવત શોધવા માટે આપણે બાદબાકી કરો ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકોની સંખ્યા જુવારમાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા કરતા કેટલી વધારે છે આપણે ચોખામાંથી જુઓ તો કેટલી છે 6 અને જુવારમાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા કેટલા છે 1 તો શું કે છે તમને વસ્તુઓ ખાવા વાળા કરતા કેટલી વધારે છે ચોખામાંથી બનેલી વસ્તુઓ ખાવા વાળા બાળકોની સંખ્યા જુવારમાંથી બનેલી વસ્તુ ખાવા વાળા કરતા 6 માંથી 1 જાય તો 5 બાળકો વધારે છે બરોબર આપણું આ સ્વાધ્યાય જે આપણે ચાલુ કર્યું હતું તમે જુઓ કે એકદમ સહેલું છે દરેક વિદ્યાર્થી મિત્રોને દાખલા ગણવાની મજા આવશે એમાં કોઈ પણ જાતની ક્યાંય ભૂલ પડે એવું છે નહીં તમારે ખાલી તમને જે ચાર્ટ આપ્યો હોય એ ચાર્ટમાંથી જોઈને તમારે દાખલા ગણવાના હોય છે બરોબર તો દરેકને ખ્યાલ આવી ગયો ને કેવી રીતે આપણે દાખલા ગણવાના હોય હવે તમે જુઓ કે તમને દાખલા નંબર 3 આપણે ગણીએ કે તમને કહેવામાં આવ્યું છે કે આ જે ત્રિકોણ છે એક ત્રિકોણ બરાબર 3 બાળકો છે કેટલા છે 3 બાળકો હવે આપણે તમે સંખ્યામાં તમે જુઓ ચાર્ટની અંદર પહેલો જુઓ કેટલા બાળકો અભિનય કરે છે તો એક ત્રિકોણ બરાબર 3 હોય તો અભિનયની અંદર જુઓ કેટલા છે 1 2 ને 3 ત્રણ ત્રિકોણ છે તો 3 તરીને કેટલા થશે 9 તો પહેલામાં શું આવશે કે 9 બાળકો અભિનય કરશે બીજું કેવી રીતે 9 આવ્યા કે 1 ત્રિકોણ 2 ત્રિકોણ અને 3 ત્રિકોણ એટલે 3 3 અને 3 તો 9 થયા ને બરોબર બીજું છે કયા બાળકો વધારે છે સેટ તૈયાર કરવા વાળા કે અભિનય કરવા વાળા તો સેટ તૈયાર કરવામાં જો કેટલા છે 3 ને 3 6 અને અભિનયમાં કેટલા છે 9 તો કયા વધારે છે તો કે અભિનય કરવા વાળા વધારે છે ખ્યાલ આવી ગયો ને દરેકને અભિનય કરવા વાળા વધારે બાળકો છે ત્રીજો કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યા છે તો આમાં 3 આમાં 6 અને સંગીત વગાડવા વાળા કેટલા છે 12 અને સેટ તૈયાર કરવા વાળા છે 6 તો કયું કામ સૌથી વધારે બાળકો કરી રહ્યા છે તો કે સંગીત વગાડવા વાળા સંગીત વગાડવા વાળા કેટલા છે 12 બાળકો છે 12 કેવી રીતે આને ખ્યાલ આવ્યા ને એક ત્રિકોણ બરાબર 3 બાળકો ગણવાના આપણે કેટલા બાળકો કપડાં એકત્ર કરવા વાળા છે તો કે 2 ત્રિકોણ આપ્યા છે એટલે 3 2 ને 6 બાળકો પ્રશ્ન નંબર 5 સંગીત વગાડનારા બાળકો કપડાં એકત્ર કરવા વાળા બાળકો કરતા કેટલા વધારે છે જો સંગીત વગાડવા વાળા કેટલા છે 12 અને કપડાં એકત્ર કરવા વાળા કેટલા છે 6 તો 12 માંથી ને 6 બાદ કરો તો કેટલા વધશે તો કે 6 બાળકો વધારે છે કયા વધારે છે એમાં તો કે સંગીત વગાડવા વાળા વધારે છે પ્રશ્ન નંબર 6 કુલ બાળકો કેટલા છે તો ગણો
अग्यार तरी कितना थशे तेत्रीस। अग्यार गुणिया त्रण बराबर तेत्रीस बाळको छे। ख्याल आवी गयो दरेक विद्यार्थी ने कि आपणे दाखला केवी रीते गण्या ए बराबर। स्वाध्यायनी तमने ख्याल आवी गयो तो लेसन मां छे आपणे लखारेलुं नोट मां अने स्वाध्याय पोथी मां लखवानुं। स्वाध्याय एकदम सहेलुं छे, दरेकने गणवानी पण मजा आवशे अने तमने तरत आवडी पण जशे।